हेलो स्टूडेंट, वेलकम बैक। आज आप धोरण सात विषय विज्ञान और टेक्नोलॉजी खूबज रसप्रद एवं चैप्टर नंबर चार उष्माना तीजा भागनी अंदर पेज नंबर 41 पर आपेली प्रवृत्ति 4.7 अभ्यास करीशू। तो चालो विद्यार्थी मित्रों, आपणे जोईए कि प्रवृत्ति 4.7 जे छे ए शुं दर्शावे छे। नाना बीकर में पाणी भरीने तेने गरम करो। સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેમને બીકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડૂબાડો કે તેમના એક બાજુના છેડાઓ પાણીની બહાર રહે। થોડો સમય રાહ જોયા પછી ગરમ પાણીમાં ડૂબાડેલા પદાર્થોના પાણીની બહાર રહેલા છેડાઓને અડકો। તમારા અવલોકનો નીચેના કોષ્ટકમાં નોંધો। तो आप शूँ कर केटली चीज वस्तुओं ने अपने गरम पानीना बीकर में डूबाड़ेली है। अँ जुओ तमने आकृति 4.8 आपेली है, बराबर। कि एक काचनु बीकर लीधेलू है, तेनी अंदर थोड़ू पानी भरेलू है। ये केव पानी है? गरम पानी। अने एनी अंदर केटली चीज वस्तु मूकेली है? तो कि स्टीलनी चमची मूकेली है, प्लास्टिकनी फूटपट्टी है, पेन्सिल है, कोण द्विभाजक है, बराबर। आवा बधा पदार्थों अंदर मूकेला है। અને કેવી રીતે મૂકેલા છે કે જેનો એક છેડો પાણીમાં ડૂબેલો હોય અને બીજો છેડો જે છે પાણીની બહાર હોય એ પ્રમાણે આપણે રાખેલા છે। થોડા સમય પછી આપણે પાણીમાં ડૂબાડેલા પદાર્થોને બહાર કાઢી અને તેના છેડાઓને અડકવાના છે અને આપણે કોષ્ટકમાં અવલોકન નોંધવાનું છે। તો અહીંયા તમને કોષ્ટક 4.3 આપેલું છે, તેમાં આપ્યું છે પહેલું વસ્તુ, તો કે સ્ટીલની ચમચી। વપરાયેલ વસ્તુ જે પદાર્થમાંથી બનેલી હોય, તો સ્ટીલની ચમચી શેમાંથી બનેલી હોય છે? તો કે ધાતુમાંથી। શું બીજો છેડો ગરમ જણાય છે? હા કે ના? તો કે હા, બરાબર। ધાતુની ચમચી છે એટલા માટે એક છેડો ગરમ હોય તો ધીમે ધીમે બીજો છેડો પણ આપણને ગરમ લાગશે। ત્યાર પછી નુખાનું ખાલી આપેલું છે, તો આપણે એમાં શું લખીશું? ફૂટપટ્ટી। તો કે વપરાયેલ પદાર્થ વસ્તુ જે પદાર્થમાંથી બનેલી હોય તે, તો લખવાનું અહીંયા પ્લાસ્ટિક। તો શું તેનો બીજો છેડો ગરમ જણાય છે? તો કે ના। ત્યાર પછી તો કે આપણે લખીશું પેન્સિલ। વપરાયેલ વસ્તુ જે પદાર્થમાંથી બનેલી હોય, શેમાંથી બનેલી હોય પેન્સિલ? તો કે લાકડામાંથી। તો શું બીજો છેડો ગરમ જણાય છે? તો કે ના। ત્યાર પછી દ્વિભાજક, તો એ શેમાંથી બનેલું હોય? ધાતુમાંથી। તો બીજો છેડો ગરમ જણાય છે? તો કે હા। તો આવું એટલા માટે થાય છે કે કેટલાક પદાર્થો પોતાનામાંથી ઉષ્માને સરળતાથી વહન કરે છે, બરાબર। આપણને અહીંયા વ્યાખ્યા આપેલી છે કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ઉષ્માના સુવાહક, કંડક્ટર્સ પદાર્થો કહે છે। ત્યાં આગળ તમારે અન્ડરલાઈન કરવાની છે અને ઉષ્માના સુવાહક પદાર્થોની વ્યાખ્યા પાકી નોટની અંદર લખવાની છે અને તેના ઉદાહરણો પણ લખવાના છે, બરાબર। ઉષ્માના સુવાહક કોને કહેવાય? તો કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેવા પદાર્થોને આપણે ઉષ્માના સુવાહક પદાર્થો તરીકે ઓળખીશું। ઉદાહરણ તરીકે તો કે એલ્યુમિનિયમ છે, લોખંડ અને તાંબુ, આ બધા પદાર્થો એવા છે કે જેમાંથી ઉષ્મા સરળતાથી વહન પામે છે, બરાબર। અને જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી તેમને ઉષ્માના મંદવાહક કહે છે। ત્યાં આગળ પણ તમારે અન્ડરલાઈન કરવાની છે અને નોટની અંદર એ વ્યાખ્યા લખવાની છે કે જે પદાર્થમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી, થઈ તો શકે છે પરંતુ સહેલાઈથી અને ઝડપથી થઈ શકતું નથી, તેને ઉષ્માના મંદવાહક કહે છે। જેમ કે લાકડું અને પ્લાસ્ટિક, તો એની અંદરથી ઉષ્મા મંદ મંદ ધીમે ધીમે વહન પામે છે અને ઉષ્માના મંદવાહકો અને અવાહકો પણ કહેવાય છે, બરાબર। અવાહક એટલે બિલકુલ ઉષ્માનું વહન થતું ના હોય। પાણી તથા હવા એ ઉષ્માના મંદવાહકો છે, ત્યાં આગળ પણ અન્ડરલાઈન કરો। પાણી અને હવા જે છે એ ઉષ્માના કેવા છે? મંદવાહકો। તો પછી તેઓમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થતું હશે? ચાલો આપણે તે શોધીએ। તો પાણી અને હવામાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થાય છે તે આપણે જોવાનું છે। એના માટે શું કરીશું? તો એક પ્રવૃત્તિ કરીશું 4.8 નંબરની। એક ચંબુ આકારનો ફ્લાસ્ક લ્યો।
जो फ्लाक्स न मळे तो बीकर पण चाले। चंबू आकारनो फ्लाक्स तमने अहीं नीचे आकृतिमां दर्शावेलो छे। जो सरस मजानो काचनो चंबू आकारनो फ्लाक्स छे, बराबर। तेमां बे तृतीयांश भाग सुधी पाणी भरो। बे तृतीयांश भाग एटले शुं थाय, त्रणमांथी बे भाग जेटलू पाणी भरवानुं छे। आपणे जे चंबू छे एना एक सरखा त्रण भाग करीए तो एमांथी बे भागमां पाणी भरी देवानुं छे। तेने त्रिपाई पर मूकीने तेनी नीचे मीणबत्ती ने गोठवो। जुओ, ए चंबू जे छे एने त्रिपाई स्टेन्ड ऊपर गोठवेलो छे अने नीचे मीणबत्तीना बदले स्पिरिट लैम्प पण गोठवी शकाय अथवा तो बर्नर जे छे ए पण गोठवी शकाय। बीकरमांनું पाणी स्थिर थई जाय त्यां सुधी राह जुओ। हवे स्ट्रॉनी मददथी पोटेशियम पर मैंगेनेटना नाना स्फटिक हळवेथी પાણીમાં નાખો કે જેથી તે પાત્રના તળિયે બેસી જાય। હવે સ્ફટિકની બરાબર નીચે મીણબત્તી મૂકીને પાણીને ગરમ કરો। જો પોટેશિયમ પરમેંગેનેટ એ જાંબુડિયા રંગનો પદાર્થ હોય એના સ્ફટિક લેવાના છે આપણે, 2-3 સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ ટુકડા, બરાબર। તો એ પોટેશિયમ પરમેંગેનેટના ક્રિસ્ટલને આપણે પાણીમાં નાખીએ તો એ સીધા જ તળિયે બેસી જશે, તમે ચંબુમાં જોઈ શકો છો, બરાબર। એ જાંબુડિયા રંગનો પદાર્થ હોય છે અને પછી આપણે નીચેથી મીણબત્તી વડે એને ગરમ કરવાનું શરૂ કરવાનું છે। તમારું અવલોકન નોંધપોથીમાં લખો તથા તમે જે અવલોકન કર્યું છે તેનું ચિત્ર પણ દોરો। આપણે જે અવલોકન કરીએ છીએ શું થતું હશે, તો કે ધીમે ધીમે પોટેશિયમ પરમેંગેનેટ જે છે એ પાત્રની અંદર ફેલાવાનું શરૂ થશે, બરાબર। તમારું અવલોકન નોંધપોથીમાં લખો તથા તમે જે અવલોકન દોર્યું છે તેનું ચિત્ર પણ દોરો। મીણબત્તીની જ્યોતની નજીક તળિયાના ભાગનું પાણી ગરમ થાય છે, તે ગરમ પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે, તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે આવે છે। જો પાણીમાં હંમેશા શું થતું હોય છે કે મીણબત્તીની જ્યોત ઉપરનું જે પાણી છે એ તો ઝડપથી અને પહેલાં ગરમ થશે, એ ગરમ પાણી જે છે એ ઉપરની તરફ ઉઠશે અને વજનમાં હલકું થશે, જ્યારે ઉપરનું અને આજુબાજુનું જે ઠંડુ પાણી છે એ પાત્રના તળિયે આવશે। ગરમ પાણી ઉપર જતું રહેશે, ઠંડુ પાણી જે છે એ નીચેની તરફ આવશે। આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે। પાત્રની દિવાલ પાસેથી ઠંડુ પાણી તળિયા તરફ આવે છે, જ્યાં સુધી બધું જ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે, બરાબર। પાત્રમાં પાણી બધું જ ગરમ ન થાય ત્યાં સુધી આ રીતની પ્રક્રિયા ચાલે છે। ગરમ પાણી ઉપર જતું રહે છે, ઉપરનું અને આજુબાજુનું ઠંડુ પાણી છે એ પાત્રના તળિયે આવે છે। ઉષ્માના આ પ્રકારના પ્રસરણને ઉષ્મા નયન કહે છે, બરાબર। તો તમને અહીંયા વ્યાખ્યા આપેલી છે ઉષ્મા નયનની, ઉષ્મા નયન કોને કહે છે, તો ઉષ્માનો જે પ્રકાર આપણે જોયો કે ગરમ પાણી કેવી રીતે ઠંડો પાણી છે એ ગરમ પાણીની જગ્યાએ લે છે અને ગરમ પાણી છે પાત્રમાં ઉપરની તરફ આવે છે, તો ધીમે ધીમે ઉષ્મા તેમાંથી પ્રસરણ પામે છે, જેને ઉષ્મા નયન તરીકે ઓળખવામાં આવે છે। હવામાં ઉષ્મા કેવી રીતે વહન કરે છે એ આપણે પ્રશ્ન પૂછ્યો છે। હવામાં ઉષ્મા કેવી રીતે વહન કરે છે, ધુમાડો કઈ દિશામાં જાય છે, એ પદાર્થો એ પ્રશ્નોના ઉત્તર આપણે આગળની પ્રવૃત્તિ વડે મેળવીએ। ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરે છે। જો ઉનાળો હોય ત્યારે સૂર્યના તાપથી ધરતી જે છે એ ખૂબ જ ગરમ થાય અને ધરતીના જે સંપર્કમાં, જમીનના સંપર્કમાં જે હવા હોય છે એ હવા પણ ગરમ થાય છે, ગરમ હવા પાતળી બને છે અને ઉપર તરફ ગતિ કરવા લાગે છે। બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે અને આ રીતે હવા ગરમ થતી જ હોય છે આખો દિવસ, બરાબર। ગરમ હવા છે એ હલકી બને, ઉપર જતી રહે, ઉપરની ઠંડી હવા, આજુબાજુની ઠંડી હવા એ વળી પાછી જમીનના સંપર્કમાં આવે, એ પાછી ગરમ થાય, આ પ્રમાણે સતત આ પ્રક્રિયા થતી હોય છે। નીચેની પ્રવૃત્તિ વડે આ વાતને આપણે વધુ સ્પષ્ટ રીતે સમજીએ। જો પ્રવૃત્તિ આપેલી છે 4.9, એક મીણબત્તીને સ્ટેન્ડ ઉપર મૂકીને સળગાવો। તમારો એક હાથ મીણબત્તીની જ્યોતની સહેજ ઉપર દાઝી ન જવાય તે રીતે રાખો। જુઓ, અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલું છે, એક મીણબત્તી છે, મીણબત્તીને સળગાવેલી છે, એક હાથ મીણબત્તીની ઉપરના ભાગે રાખેલો છે અને એક હાથ મીણબત્તીની બાજુમાં રાખેલો છે અને બીજો હાથ જ્યોતની બાજુના ભાગમાં રાખો, શું તમારા બંને હાથ સમાન રીતે ગરમી અનુભવે છે, તો કે ના। જો નહીં તો કયો હાથ વધુ ગરમી અનુભવે છે, તો કે ઉપરનો હાથ। શા માટે, કારણ કે ગરમી સીધી જ ઉપરના તરફ આપણને લાગે છે, બાજુમાં એટલી બધી લાગતી નથી।
ज्योतना संपर्क में रहेली हवा ज्योतनी गर्मी वड़े गरम थई अने ऊपर तरफ जाए छे। माटे ज्योतनी ऊपर गोठवेलो तमारो हाथ वधु गर्मी अनुभवे छे। ज्यारे ज्योतनी बाजू में राखेलो हाथ गर्मी अनुभवतो नथी कारण के ते स्थाने उष्मा नयन थतुं नथी। बराबर, ज्योतनी ऊपरनी जे हवा छे ए झड़पथी गरम थई अने ऊपरनी तरफ जाय छे एटले आपणा ऊपरना हाथे गर्मी लागे छे। समुद्र काठाना विस्तारों में वसता लोको अद्भुत घटनानो अनुभव करता होय छे। जे लोको समुद्र काठे दरिया किनारे रहता होय छे एने पण अजीब प्रकारनी घटनानो अनुभव थाय। शुं अनुभव थाय? तो के दिवसना भागमां समुद्रना पाणी करता जमीन झड़पथी गरम थाय छे। जमीन परनी गरम हवा ऊपर तरफ गति करे छे, तेनी जग्या लेवा समुद्र परनी ठंडी हवा घसी आवे छे। ऊंचाई पर पहुँचेली गरम हवा समुद्र तरफ वहेवा लागे छे अने चक्र पूर्ण करे छे। समुद्र परथी आवती हवाने दरियाई लहर तरीके आपणे एने ओळखीए छीए। शुं थाय छे? जो जमीन अने पाणी, तो पाणीनी सरखामणीए जमीन ઝડપથી ગરમ થાય છે અને ઠંડી પણ ઝડપથી પડી જાય છે। જ્યારે પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને ઠંડુ પણ ધીમે ધીમે પડે છે, તો દરિયા કિનારે શું થાય છે? તો કે દરિયા કિનારે દરિયો જે છે એ પાણીની સપાટી જે છે એ ગરમ થવામાં થોડો સમય લાગે છે, જ્યારે જમીન ઉપરની જે હવા છે એ ઝડપથી ગરમ થઈ જાય છે। ઝડપથી ગરમ થઈ જાય એટલે હવા ઉપરની તરફ જતી રહે, ત્યાં આગળ ખાલી જગ્યા પડી, તો જે દરિયા ઉપરની હવા છે, પાણી ઉપરની હવા છે, દરિયાની સપાટી પરની, એ હવા ઝડપથી જમીન તરફ આવે છે એટલે આપણને ઠંડકનો અનુભવ થાય છે। બરાબર, અને જે ગરમ થઈને હવા જે ઉપર જતી રહી છે એ પછી ક્યાં કઈ દિશામાં વહે છે? દરિયાની દિશામાં, દરિયા તરફ વહેવા લાગે છે। તો જે સમુદ્ર પરથી આવતી હવા છે અને આપણે શું કહીએ છીએ, દરિયાઈ લહેર, ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફ રાખવામાં આવે છે। જો ઠંડી ઠંડી હવા મેળવવા માટે દરિયાકાંઠે રહેતા લોકો એના મકાનોની બારી કઈ તરફ હોય છે? સમુદ્રની તરફ। રાત્રિના સમયે બરાબર દિવસથી ઉલટી પરિસ્થિતિ સર્જાય છે। રાત્રે શું થાય કે આખો દિવસ દરિયાનું પાણી ગરમ થયું હોય એટલે રાત્રે દરિયા ઉપરની જે હવા હોય ને એ ગરમ હોય અને રાત્રિના સમયે જમીન પરની હવા હોય એ ઠંડી થઈ ગઈ હોય, તો દરિયા પરની ગરમ હવા ઉપર જતી રહે તો જમીન ઉપરની હવા છે એ કઈ બાજુ ખસવા લાગે છે? દરિયા ઉપર। તો એ પ્રમાણે આખી પરિસ્થિતિ જે છે એ ઉલટી સર્જાય છે। સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષે ઠંડુ પડતા વાર લાગે છે કારણ કે પાણી એટલું બધું ધીમે ધીમે ગરમ થયું હોય પછી પાણી ઠંડુ પડે તો પણ સમય લાગે। આથી જમીન પરની ઠંડી હવા છે એ રાત્રિના સમયે સમુદ્ર તરફ વહેવા લાગે છે। દિવસે હવા સમુદ્રથી જમીન બાજુ આવતી હોય છે, રાત્રે ઉલટી પ્રક્રિયા હોય છે, જમીનથી સમુદ્ર તરફ વહેતી હોય છે, જેને ભૂલહેર કહેવામાં આવે છે। આકૃતિ 4.11 જે છે એ આપણને આ ઘટના દર્શાવે છે। બરાબર, જ્યારે આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં આવીએ છીએ, જ્યારે આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં આવીએ છીએ ત્યારે આપણને ઉફનો અનુભવ થાય છે। બરાબર, સૂર્યમાંથી આવતી આ ઉષ્મા આપણા સુધી કેવી રીતે પહોંચે છે? તો કે સૂર્યની ઉષ્મા ઉષ્મા વહન કે ઉષ્મા નયનની ઘટના દ્વારા પહોંચી શકે નહીં, કારણ કે સૂર્ય તથા પૃથ્વી વચ્ચે મોટા ભાગના અવકાશમાં માધ્યમ હોતું નથી। બરાબર, કોઈ પણ ચીજ વસ્તુ છે એ માધ્યમ હોય તો ઝડપથી ગતિ કરી શકે, પરંતુ પૃથ્વી અને સૂર્યની વચ્ચે ઘણી બધી જગ્યાએ કોઈ પણ પ્રકારનું હવાનું માધ્યમ છે નહીં। સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા બીજી એક પ્રક્રિયા દ્વારા પહોંચે છે જેને ઉષ્મીય વિકિરણ કહે છે। બરાબર, ઉષ્મા નયન કે ઉષ્મા પ્રસરણ દ્વારા સૂર્યમાંથી ગરમી જે છે એ આપણને મળતી નથી, પરંતુ ઉષ્મીય વિકિરણના સ્વરૂપમાં આપણને એ ઉર્જા મળે છે। વિકિરણ દ્વારા થતા ઉષ્માના પ્રસરણને માધ્યમની જરૂર પડતી નથી। જે ઉષ્મા વિકિરણ દ્વારા પ્રસરણ પામતી હોય એને કોઈ પણ પ્રકારના માધ્યમની, હવાના માધ્યમની જરૂર પડતી નથી। ઉષ્મીય વિકિરણની ઘટના માધ્યમની હાજરી કે માધ્યમની ગેરહાજરી બંનેમાં બનતી હોય છે। માધ્યમ હોય તો પણ થશે, નહીં હોય તો પણ થશે। જ્યારે આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે આપણે વિકિરણ દ્વારા જ ઉષ્મા મેળવતા હોઈએ છીએ। બરાબર, શિયાળાની અંદર ખૂબ જ ઠંડી હોય તો આપણે હીટરની સામે બેસીએ
तो आपणे शेना द्वारा उष्मा मेळवीए छीए एवुं कहेवाय विकिरण द्वारा। गरम थई गयेला रसोईना वासणोने जोतनी दूर मूकी राखता तेवो वातावरणमां विकिरण द्वारा उष्मा गुमावे छे। आपणे कोईपण वासण होय अने वासण गरम थई गयुं होय तो ए वासणने आपणे मूकी राखीए तो ए वासणमांथी विकिरण द्वारा उष्मा जे छे ए वातावरणमां मुक्त थती होय छे। अरे આપણું શરીર પણ વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા આપે છે। આપણા શરીરમાંથી પણ સતત ઉષ્મા જે છે એ વાતાવરણમાં જતી હોય છે, બરાબર। અને વાતાવરણમાંથી ઉષ્મા આપણું શરીર મેળવતું હોય છે તો એ શેના દ્વારા થાય છે? વિકિરણ દ્વારા। બધા જ ગરમ પદાર્થો ઉષ્માનું વિકિરણ કરે છે। જ્યારે આ ઉષ્મા પદાર્થની સપાટી ઉપર આપાત થાય છે એટલે કે પડે છે ત્યારે તેનો કેટલોક ભાગ શોષાય છે, કેટલોક ભાગ પરાવર્તન પામે છે અને વળી કેટલોક ભાગ તેની અંદરના ભાગમાં વહન પણ પામે છે। જો આવું સૂર્યનું થાય છે, સૂર્યમાંથી આવતી ગરમી, એ ગરમીનું જમીન દ્વારા કેટલાક પ્રમાણમાં શોષણ થાય છે, કેટલાક પ્રમાણમાં પ્રકાશના કિરણો છે એ પૃથ્વીની સપાટીથી અથડાય અને પરાવર્તન પામે છે, અને હવામાં રહેલા કેટલાક વાયુઓ એ સૂર્યના કિરણોને પૃથ્વીની બહાર જતા અટકાવે છે। પદાર્થમાં શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે। જે કોઈ પણ પદાર્થ ઉષ્માનું શોષણ કરતું હોય તો સ્વાભાવિક છે કે તાપમાન જે છે એ વધવાનું છે। ઉનાળામાં આપણે કાળા કલરના કપડાં પહેરીએ તો કાળો રંગ જે છે એ ઉષ્માનું શોષણ કરે છે, પરિણામે એનું તાપમાન વધવાનું છે। તમે જ્યારે સૂર્યના તડકામાં જતા હોવ ત્યારે તમને છત્રી વાપરવાની સલાહ શા માટે આપવામાં આવે છે? કારણ કે છત્રી જે છે જો એ રંગબેરંગી હોય, બરાબર, તો એ શું કરે છે, સૂર્યના કિરણોમાંથી કેટલાક વિકિરણોનું એ પરાવર્તન કરી દે છે, બરાબર। અને કાળા રંગની છત્રી હોય તો એ બધા જ વિકિરણોનું શું કરી લેશે, શોષણ કરી લેશે। એટલે ઉનાળામાં છત્રી વાપરવાની સલાહ એટલા માટે આપવામાં આવે છે કે આપણે સૂર્યના આકરા તાપથી બચી શકીએ। ચાલો ત્યાર પછી આપ્યું છે, ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રો, પણ એ વસ્ત્રો જે છે એના વિશે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરીશું, બરાબર છે। ત્યાં સુધી તમારે આ પાઠની PDF હમણાં ટૂંક જ સમયમાં વોટ્સઅપમાં હું મોકલી આપીશ, તો જેટલો પાઠ ચાલ્યો હોય એટલો સ્વાપોથીમાં પૂરી દેવાનો છે।